વાવાઝોડા બાદ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ અબડાસા વિધાનસભાના વિસ્તારની સમીક્ષા કરીને મુલાકાત લીધી હતી. આજે સવારથી જ અબડાસા વિધાનસભાના ત્રણેય તાલુકા એટલે કે અબડાસા, લખપત અને નખત્રાણાનો પ્રવાસ ધારાસભ્ય શ્રી આદરણીય પ્રદ્યુમનસિંહજી જાડેજા અને સૌ અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી કરીને અમે કરી રહ્યા છીએ. વાવાઝોડા પછી જે પરિસ્થિતિનો તાત જે મેળવી રહ્યા છીએ અને સાથે સાથે જે પ્રકારે નુકસાન થયું છે, જલ્દીથી એનો સર્વે થાય, કેશડોલ પણ જલ્દીથી લોકો સુધી પહોંચે અને વિશેષ જે પ્રાથમિકતા આપણી જે છે કે જલ્દીથી વીજળી, પાણી અને રોડ આ ત્રણેય છે એ જલ્દીથી લોકો સુધી પહોંચતું થાય, જેના માટે પણ અધિકારીઓ સાથે આજે વાતચીત થયેલ છે. અને આજે અબડાસાના નલિયા મુકામે ધારાસભ્યશ્રી અને સૌ સાથે મળી કરીને પ્રવાસ પણ કર્યો છે અને સ્થાનિક જે સૂચનાઓ હોય, ખૂટતું હોય એના માટે જે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને વાત કરવી પડે એના માટે પણ વાત પણ કરી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સતત મળતું માર્ગદર્શન આ વાવાઝોડાની અંદર, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કાલે કચ્છની મુલાકાત લીધી, અનેક એમણે અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી અને જેટલું પણ ખૂટતું હોય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ કચ્છની સાથે છે, કચ્છના લોકોની સાથે છે એવું આપણને આશ્વસ્ત કર્યું છે. અને પુનઃ એકવાર હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે જે આપણે કોઈ પણ જાનહાનિ નથી થઈ, વહીવટતંત્ર સરકાર મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે.